ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગના આદેશના પગલે વડોદરાના 50 મદ્રેસામાં શિક્ષણ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગના આદેશના પગલે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. વડોદરાના 50 મદ્રેસામાં શિક્ષણ વિભાગનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વડોદરામાં મદ્રેસામાં વિદ્યાર્થીઓને ધાર્મિકની સાથે શાળાનું શિક્ષણ મળે છે કે નહીં તે મામલે ચેકિંગ હાથ ધરાયું હતું. ભારતના સંવિધાન આર્ટિકલ 21 એ મુજબ 6-14 બાળકો માટે શાળાનું ભણતર સંવિધાનિક હક છે. તમામ મદ્રેસાઓમાંથી વિગત પ્રાપ્ત કરી રિપોર્ટ શિક્ષણ વિભાગને સુપ્રત કરવામાં આવશે. વડોદરા DEO રાકેશ વ્યાસ દ્વારા સમગ્ર માહિતી આપવામાં આવી હતી. હાલ જે સૂચના હતી અંતર્ગત મદ્રેસાઓની વિઝિટ અથવા એને કોઈ અન્ય ચકાસણી એવો કોઈ ઈરાદો હતો નહીં. શિક્ષણની કચેરીનું કામ બાળકોને શિક્ષણ મળી રહે તે છે. SSC અંતર્ગત શાળા બહારના બાળકોનો સર્વે, વર્ષ શરૂ થતાં પહેલાં પ્રવેશપાત્ર બાળકોનો સર્વે એમ વિભિન્ન સર્વેની કામગીરી થતી હોય છે. તે અંતર્ગત મદ્રેસામાં જે બાળકો ધાર્મિક શિક્ષણ મેળવી રહ્યા છે એમાં 6-14 વર્ષના બાળકો હોય તેઓ વિધિવત પ્રાથમિક શિક્ષણ ભારતનું બંધારણનું આર્ટિકલ 21 એ એમને પ્રાથમિક શિક્ષણનો મૂળભૂત અધિકાર આપે છે. તો એ અંતર્ગત તેઓ પ્રાથમિક શિક્ષણ મેળવે છે કે કેમ તે સુનિશ્ચિત કરવા માટેનો એક પ્રયત્ન હતો. વિગતો મેળવવાની વાત હતી, એ વિગતો મેળવી લેવામાં આવી છે અને તમામ કામગીરી આશરે 50 મદ્રેસાઓની મુલાકાત લઈ અને આ બાબતની વિગતો એકત્ર કરવામાં આવી. મદ્રેસામાં કોઈ પણ પ્રકારની શિક્ષણ વિભાગ તરફથી ગ્રાન્ટ આપવામાં આવતી નથી. એ લોકો પોતે સ્વયં તેમની રીતે નિભાવણી કરતા હોય છે અને બીજી કોઈ પણ પ્રવૃત્તિ થતી હોય તો એ શિક્ષણ વિભાગનો વિષય નથી. એ પ્રવૃત્તિ કરવા માટે, ધાર્મિક શિક્ષણ આપવા માટે ભારતનું બંધારણનું આર્ટિકલ અંતર્ગત 29 છે, એ અંતર્ગત લઘુમતીઓને પોતાનું ધાર્મિક શિક્ષણ આપવાનો અધિકાર છે. તો એ અંતર્ગત તેઓ કાર્ય કરે છે.